નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના સંસ્કૃત વિષયની ગાલા સ્વાધ્ય પૃથ્વીના પાઠ નંબર સાત સનહતી કાર્ય સાધિકાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના સંસ્કૃત વિષયની ગાલા સાધ્યપુથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ પ્લસ પીડીએફનું સોલ્યુશન મૂકવામાં આવેલું છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો સોલ્યુશન અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના સંસ્કૃત વિષયની ગાલા સાધ્યપુથીના પાઠ નંબર સાત સનહતિ કાર્ય સાધિકાનું સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ એ નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે તો એમાં જોઈએ પ્રશ્ન નંબર એકની અંદર આપણને સંસ્કૃત શબ્દ જે આપેલો છે તેનો આપણે સાચો અર્થ લખવાનો કહ્યો છે તો પહેલું છે વાયસહ તો વાયસહ એટલે કે કાગડો ત્યાર પછી બીજો આપણને આપેલું છે કૃતાંતહ તો કૃતાંતહ એટલે કે અમરાજ અથવા તો મૃત્યુ ત્યાર પછી આપણને આપ્યું છે દંતિન એટલે કે હાથી ત્યાર પછી છે સન્હતીહી એટલે કે સંગઠન અથવા તો સંપ ત્યાર પછી પાંચમું આપણને આપ્યું છે શ્રીહી એટલે કે લક્ષ્મી ત્યાર પછી છે લુબ્ધકહ તો લુબ્ધકહ એટલે કે શિકારી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન દરેક પાઠના સ્વાધ્યાય દરેક પાઠની સ્વાધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનનો અહીં તમે અભ્યાસ કરી શકશો તો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈ એને સીધું જોશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર બે અદભુત તાનામ ગુર્જર ભાષાયા શબ્દ છે સંસ્કૃત શબ્દમ લિખિત તો ચોખા તો ચોખાનું સંસ્કૃત થશે તંડુલહ બીજું છે કબૂતર તો કબૂતરનું સંસ્કૃત થશે કપોતઃ ઉંદરનું સંસ્કૃત થશે ભૂષકઃ શિમળાનું વૃક્ષ એનું સંસ્કૃત થશે શાલમી એનું સંસ્કૃત થશે લિતરું તણખલું અથવા ઘાસ એનું સંસ્કૃત થશે તૃણમ ત્યાર પછી વિભાગ બે વ્યાકરણલક્ષી વિભાગ છે એમાં આપણને કહ્યું છે કે સમાનાર્થી શબ્દ જે છે તે આપણે લખવાના છે તો તીરે તો તીરેનું સમાનાર્થી થશે કુલે ત્યાર પછી બીજું છે વિહગ તો વિહગનું સમાનાર્થી થશે ખગહ અથવા તો પક્ષી કૃતાંત તો એનું સમાનાર્થી થશે યમ અથવા તો અંતક કપોત સમાનાર્થી થશે પારાવતઃ દંતિ તો એનું સમાનાર્થી થશે ગજહ વાયસ એનું સમાનાર્થી થશે કાકઃ ત્યાર પછી પ્રશ્ન નંબર બે અહીંયા આપણને કહ્યું છે કે પુલ્લિંગ શબ્દ જે છે તે આપણે અહીંયા ઓળખીને લખવાના છે તો પહેલા આપણને આપેલું છે કે શાલમલિતરુ સનહતી અને ઝાલમ તો અહીંયા પુલ્લિંગ શબ્દ થશે શાલમ ત્યાર પછી વિક્રિયા કપોત અને ભદ્રમ તો એમાં સમાનાર્થી સોરી પુલ્લિંગ શબ્દ થશે કપોત અનિષ્ટમ સુશાસિતા અને હિરણ્યક તો અહીંયા પુલ્લિંગ શબ્દ થશે હિરણ્યક પ્રવૃત્તિ કાપુરુષ અને શંકા તો એનો જે પુલ્લિંગ શબ્દ છે તે કાપુરુષ નિધિ વૃષકરાજ અને દર્શનમ તો અહીંયા પુલ્લિંગ શબ્દ થશે ભૂષકરાજ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તેભ્ય શબ્દરૂપેભ્ય નપુસકલિંગ શબ્દ નપુસકલિંગ શબ્દમ ચિતવા લિખત તો વ્યાકુલ ઝાલહ અને નૃપતિ તો અહીંયા જવાબ આવશે ઝાલમ તંડુલક અહીંયા આપણને આપેલું છે કે તંડુલકણ વૃક્ષા અને ગુણત્વમ તો જવાબ આવશે ગુણત્વમ ત્યાર પછી છે ભદ્રમ શંકા અને વૃદ્ધ હ તો જવાબ આવશે ભદ્રમ ભૂમિ અનિષ્ટમ અને લુબ્ધક હ તો અહીંયા જવાબ આવશે અનિષ્ટમ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર રેખાંકિત શબ્દ કૃદંત પ્રકારમ લિખિત વિચિંત્ય વ્યાકુલ સંજાતા તો વિચિંત્ય એટલે કે સંબંધક ભૂતક્રુદંત ત્યાર પછી બીજું સહ પ્રછન્ન ભૂતવા અતિષ્ઠત તો અહીંયા ભૂતવા એટલે કે સંબંધક ભૂતકૃદંત ત્યાર પછી ધૈર્યમ અવલંબ્ય ઇવ ક્રિયત ક્રિયતામ તો અહીંયા અવલંબ્ય તો સંબંધક ભૂતકૃદ અને અસ્માક અનિષ્ટમી ભવિતુમ અર્હતી તો અહીંયા જવાબ આવશે હેતર્સ કૃદંત ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ રેખાંકિત શબ્દ સમાસ પ્રકાર લિખિત અદ્ય અનિષ્ટ દર્શનમ સજ્જાતમ તો અયા સૃષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાર પછી છે સુજીર્ણમ અન્ન યાતિ વિક્રિયામ તો સુજીર્ણમ એટલે કે અવ્યભાવ સમાસ જાલ જાલબદ્ધા તે યશ્ય વચનેન તત્ર સમપતનમ તો યાં જા જાલબદ્ધા તો એ તત્પુરુષ સમાસ ત્યાર પછી પ્રશ્ન નંબર છ અદોદ તેભ્ય રૂપેભ્ય સૃષ્ઠી એક વચન ચીવા લિખત વૃક્ષસ્યા વૃક્ષયો વૃક્ષાણ તો અહીંયા જવાબ આવશે વૃક્ષ કપોતા કપોતાય કપોત તો કપોત મિત્રે મિત્ર અને મિત્રા તો જવાબ આવશે મિત્ર પ્રશ્ન નંબર સાત સંધિ વિદ્ય સંધિ વિદેશમ કુરુત એટલે કે સંધિ છૂટી પાડવાની છે તો પ્રાતરવ તો પ્રાંત પ્લસ ઇવ ત્યાર પછી આપણને આપેલું છે તન્નીરૂપ્યતામ તો તત્ પ્લસ નિરૂપ્યતામ ત્યાર પછી આપણને આપ્યું છે હ્યુપિસ્થતે તો હિ પ્લસ ઉપસ્થિતે ત્યાર પછી આપણે જોઈએ અહીંયા વિભાગ બી અહીંયા આપણને આપ્યું છે કે નીચે આપેલો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષાની અંદર લખો જેના કુલ પાંચ ગુણ છે તો આ જે તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ જે છે એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ શાલમ લીતેરું કુત્ર અસ્થિ તો જવાબ આવશે શાલમ લીતરું ગોદાવરી તીરે અસ્થિ બીજું વાયસસ્ય નામ કિમ અસ્થિ તો વાયસસ્ય નામ લઘુપતનક નામા અસ્થિ ત્રીજું નિમ્નલિખિતાના શબ્દાર્થ તો ઝાડ અને વાયસહ તો કાગડો ત્યાર પછી ચોથું વાયસહ કદા વ્યાઘમ અપશ્યત તો વાયસ પ્રભાતકાલે વ્યાઘમ અપશ્યત ત્યાર પછી છે પાંચમું વ્યાધમ અવલોક્ય વાયસહ વાયસ અચિંત્ય તો વ્યાઘમ અવલોક્ય વાયસ્ય અચિયત અધ્ય પ્રતરેપ દર્શનમ સંજાતમ ન જે તત કિમન ભ્રિપ્રેતમ દર્શિષ્ય ત્યાર પછી વિભાગ સી અહીંયા કહ્યું છે કે અધ્યુ અધ્યોલિખિતાના પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખિત એમાં પહેલું શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું તો જવાબ આવશે શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું આજે સવારમાં જ અશુભનું દર્શન થયું મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે ત્યાર પછી બીજો સવાલ કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા તો પારઘીને પાછો ફરેલો જોઈને કબૂતરોએ ચિત્રગ્રીવના કહેવાથી ભૂષકરાજ હિરણેકની પાસે ગયા ચિત્રગ્રીવના મિત્ર ભૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું સંહતિ કાર્ય સાધિકા વાર્તાનો બોધ લખો તો જોઈએ ઉત્તર સાહસ કરીને કાર્યમાં ઉતારી પડવા છતાં જ્યારે લોભ કે એવા જ અન્ય કારણથી માણસ મુસીબતમાં મુકાય છે ત્યારે મુસીબતમાંથી બહાર આવવા સંગઠન ઉપયોગી સિદ્ધ થાય છે એવો ઉપદેશ આ વાર્તામાંથી આપણને પ્રાપ્ત થાય છે ત્યાર પછી વિભાગી અદ્યોતતાના ઉપરી વિવરણાત્મક ટિપ્પણી ગુર્જર ભાષાયા લિખિત એમાં લઘુપતનક કાગડો તો જોઈએ ઉત્તર નારાયણ પંડિતે રચેલા નીતિ કથાના સુપ્રસિદ્ધ ગ્રંથ હિતોપદેશમાંથી લેવામાં આવેલ સંહતિ કાર્ય સાધિકા વાર્તાનું એક પાત્ર છે લઘુ એટલે ઝટપટ અને પતનક એટલે કે ઉડી જવું તે તો કાગડાનો સ્વભાવ ઝટપટ ઉડી જવાનો છે આમ અહીં તેનું સાર્થક નામાભિધાન થયું છે સંસ્કૃત કથાઓની એક વિશેષતા મુજબ તેના પાત્રોમાં પાત્રોના જે નામ હોય છે તે જે તે પાત્રોના ગુણ અને કર્મને રજૂઆત કરતા હોય છે તેથી અહીં કાગડાનું નામ પણ તેના ઝટપટ ઉડી જવાના સહજ ગુણને રજૂ કરે છે ગોદાવરીને કાંઠે સીમડાના ઝાડ ઉપર રહેતો લઘુ પતનક એકવાર સવારના પહોરમાં બીજા યમરાજની માફક કરતા શિકારીને જોઈને અનુભવે છે અને વિચારે છે કે મને સવારમાં જ અશુભનું દર્શન થયું મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે ત્યાર પછી બીજો સવાલ કબૂતરોનો રાજા તો કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ રંગબેરંગી ડોક એટલે કે ગળું છે જેનું તે બહુ બહુવિરી સમાસ નારાયણ પંડિતે રચેલા પ્રાણી કથાઓના ગ્રંથ હિતોપદેશમાંથી લેવામાં આવેલી આ કથાનું એક પાત્ર કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ છે તે ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને નીચે ઉતરવાની ના પાડે છે લોભના કારણે પોતાનું અનિષ્ટ ન સર્જાય તે માટે સૌને ચેતવણી આપે છે અંતે ઝાડમાં ફસાતા પોતાના પરિવારના રક્ષણ અર્થે તેમને ધૈર્ય ધરીને ઝાડ સાથે જ ઉડવાની સલાહ આપે છે અને પોતાના મિત્ર ભૂષકરાજની મદદથી કબૂતરોને બંધન મુક્ત કરાવે છે આમ પોતાની સૂઝ ધૈર્ય અને ચતુરાઈથી તે પરિવારમાં સંગઠન સાથે મુશ્કેલી પાર પાડે છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સ્વાધ્યાયના સોલ્યુશન્સ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેક સુધી તમે જરૂરથી શેર કરજો ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતાં તમારા તમામ મિત્રો સુધી પણ આ તમે શેર કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને સીધું જ ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી શકશો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં